नमस्कार विद्यार्थी मित्रों, हूँ सागर काछड़िया। वेद डिजिटल एजुकेशन में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज अपना वीडियो में आप बात करूँ धोरण 8 विषय गणित चैप्टर नंबर 4 प्रायोगिक भूमिति जेन स्वाध्याय 4.1 नो प्रश्न नंबर 1 चतुष्कोण की रचना करो। एम आप जानू चतुष्कोण JUMP एनी आप रचना कई रीते करी शकीए, तो चलो जोईए प्रश्न नंबर 1 नो बीजू। तो सौ प्रथम अपने चतुष्कोण रचवानो छे, तो सौ प्रथम अपने शुं करवानुं, चतुष्कोणनी काची आकृति बनावानी। चतुष्कोणनी शुं बनावानी? काची आकृति। चलो पहला तो JU बनावो, आ JU, त्यारबाद UM, आ UM, हवे MP, आ MP अने PJ, तो आ PJ। चलो चतुष्कोणनुं नाम आपी देऊं JUMP। चलो JU नुं माप केटलुं छे? 3.5 सेंटीमीटर। UM नुं माप केटलुं छे? 4 सेंटीमीटर। MP नुं माप 5 सेंटीमीटर। PJ नुं माप 4.5 सेंटीमीटर। હવે PU, તો આ P અને U, આ PU નું માપ કેટલું આપ્યું તમને? 6.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર। તો આ કાચી આકૃતિ બની ગઈ। હવે કાચી આકૃતિને આપણે આધાર રાખીને આપણે ચતુષ્કોણ JUMPની રચના કરવાની છે। તો સૌ પ્રથમ હું દોરીશ 3.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ JU। તો મારી પાસે શું હોવું જોઈએ? એક તો પરિઘર અને બીજું સ્કેલ। તો ચાલો સ્કેલની મદદથી સૌ પ્રથમ હું 3.5 સેન્ટીમીટર લંબાઈનો ચલો આ માપ થઈ ગયું 3.5 સેન્ટીમીટર લંબાઈનો મેં શું રચના કરી? JU। તો નામ આપી દઉં JU 3.5 સેન્ટીમીટર। ત્યારબાદ હવે હું શું કરીશ? આ યુને કેન્દ્ર રાખવાનું છે અને મારે એમ પોઈન્ટ દર્શાવવો છે। એ કરો તો પણ ચાલે, અથવા તો આ જેને કેન્દ્ર રાખી પી પોઈન્ટ દર્શાવો। તો હું શું કરીશ? સૌ પ્રથમ જેને કેન્દ્ર રાખીશ અને 4.5 સેન્ટીમીટર લંબાઈનું કેટલું? ચલો આ હું માપ લઉં છું 4.5। તમારે સ્કેલની મદદથી પરિકરની ત્રિજ્યા કેટલી રાખવાની? 4.5। ત્યારબાદ રાખવાનું છે જેને કેન્દ્ર। કોને? જેને। ચલો જેને કેન્દ્ર રાખીને હું એક અહીંયા ચાપ દોરીશ। ચલો અમે એક ચાપ દોરી દીધી। હવે ત્યારબાદ પરિકરની મદદથી ફરીથી હવે યુને કેન્દ્ર રાખવાનું। યુ અને પી વચ્ચેનું અંતર કેટલું છે? 6.5। તો હું આ પરિકરનો મારો માપ કરીશ 6.5। ચલો 6.5 માપ લઈ લીધું। હવે કોને કેન્દ્ર રાખીશ? યુને। ચલો યુને કેન્દ્ર રાખીશ। ચલો યુને કેન્દ્ર રાખીશ, હું અહીંયા એક ચાપ દોરીશ। ચલો ચાપ દોરી, પણ અહીંયા જુઓ મારી બંને ચાપ ભેગી થતી નથી, તો શું કરવું પડે? ફરીથી જેને કેન્દ્ર રાખીશ, આ 4.5 સેન્ટીમીટરની ચાપ દોરી છે મેં, એની લંબાઈ હું સહેજ વધારી દઈશ। તો ચાલો ફરીથી 4.5નું માપ લઈ લઉં। હવે ક્યાંનો કેન્દ્ર રાખું? જેને। આજે મારી ચાપ હતી એ ચાપને હું સહેજ મોટી કરી દઈશ। ચલો હવે બંને છેદી ગઈ એટલે બંને એકબીજાને છેદે છે, તો ત્યાં હું નામ આપીશ પી બિંદુ પી। તો અહીંયા હું નામ આપીશ પી બિંદુ। હવે શું કરીશ? આ પી અને જેને જોડી દઈશ। ચલો પી અને જેને જોડી દીધો, ત્યારબાદ આ પી અને યુને પણ જોડી દઈશ। અહીંયા પી અને આ યુ। ચલો આટલું કામ થઈ ગયું। હવે મારે કયો પોઈન્ટ રચવાનો છે? એમ પોઈન્ટ। તો હું શું કરીશ? પહેલાં તો યુને કેન્દ્ર રાખીશ,
चार सेंटीमीटर त्रिज्या ने एक चाप दोरीश। चलो परिकरण की मदद थी त्रिज्या के राखवानी चार सेंटीमीटर। चलो परिकर नु माप में केटलो फिक्स करू चार सेंटीमीटर। हवे राखीश यूने केंद्र। चलो यूने केंद्र राखीश अने एक चाप दोरीश। चलो अहीं यूने केंद्र राखीने मैं एक चाप दोरी चार सेंटीमीटर नी। हवे पी माथी एक चाप दोरीश जेनो मापो केटलो राखीश पांच सेंटीमीटर। चलो हवे मारा परिकर नु हुं माप लई लईश पांच सेंटीमीटर। हवे पांच सेंटीमीटर माप लीधुं। हवे हुं केन्द्र राखीश पी ने। चलो पी ने मैं केन्द्र राख्युं। પીને કેન્દ્ર રાખીશ અહીંયા એક ચાપ દોરીશ તો બંને છાપ જ્યાં છેદે છે ત્યાં હું નામ આપીશ એમ। કયું નામ આપીશ? બિંદુ એમ। ચલો એટલું થઈ જાય। હવે હું શું કરીશ? પી અને એમ ને જોડી દઈશ અહીંયા પી અને એમ। ચલો પી અને એમને જોડી દીધું ત્યારબાદ હવે એમ અને યુ ને જોડી દઈશ। એમ અને યુને પણ જોડી દીધો તો જુઓ અહીંયા તમારું જે યુ તમે સૌ પ્રથમ લીધું 3.5 ત્યારબાદ યુ એમનું માપ તમારું કેટલું આવી ગયું અહીંયા 4 સેન્ટીમીટર જે તમે તમારી સ્કેલની મદદથી માપી શકો છો। હવે ત્યારબાદ પી એમનું માપ એ છે 5 સેન્ટીમીટર પી જેનું માપ 4.5 સેન્ટીમીટર અને પી યુનું માપ કેટલું છે 6.5 સેન્ટીમીટર। તો આ બધા માપ તમે તમારી સ્કેલની મદદથી માપી શકો છો। તો આ તો થઈ ગઈ ચતુષ્કોણની રચના। કોની? ચતુષ્કોણની। હવે આપણે આ જ ચતુષ્કોણ ઉપરથી એના રચનાના મુદ્દા લખીશું। તો સૌ પ્રથમ આપણે શું કર્યું? સૌ પ્રથમ રેખાખંડ જે યુ 3.5 સેન્ટીમીટર લંબાઈનો રચો। ચલો રચનાના મુદ્દા। એક નંબર, સૌ પ્રથમ જે યુ બરાબર 3.5 સેન્ટીમીટર લો। જે યુનું માપ કેટલું રાખવું? 3.5 સેન્ટીમીટર। ત્યારબાદ બે નંબર, ત્યારબાદ શું કર્યું આપણે? જેને કેન્દ્ર રાખી 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક ચાપ દોરી। જેને કેન્દ્ર રાખી 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ચાપ દોરો। ત્યારબાદ ચલો આ તો એક ચાપ દોરી, હવે શું કરવાનું? યુને કેન્દ્ર લઈ 6.5 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ચાપ દોરો। યુને કેન્દ્ર લઈ 6.5 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ચાપ દોરો। ચાલો હવે ત્યારબાદ આપણે શું કર્યું? તો અહીંયા ત્યારબાદ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં બિંદુ પી નામ આપો। બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ પી નામ આપો। ચલો એટલું થઈ ગયું। હવે ત્યારબાદ આપણે શું કર્યું હતું? ચલો બિંદુ પી નામ આપી દીધું। હવે પી અને જેને જોડો અને પી યુ જોડો। પી જે અને પી યુ ને જોડો। ત્યારબાદ ચલો હવે જોડી દીધા। હવે
એટલે આપણે અડધા ચતુષ્કોણની રચના થઈ ગઈ। હવે શું કરવાનું, યુને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ચાપ દોરો। યુને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાની એક ચાપ દોરો। ત્યારબાદ હવે પી ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ચાપ દોરો। પી ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ચાપ દોરો। હવે આ બંને ચાપ જ્યાં છેદે બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે કયું નામ આપ્યું હતું, બિંદુ એમ નામ આપો। ચાલો અહીં આપણે બિંદુ એમ નામ આપી દીધું। હવે આપણે શું વાત કરી હતી, યુએમ અને એમપી ને જોડો, યુએમ અને એમપી ને જોડો। યુએમ અને એમપી ને જોડો। ચલો એટલું થઈ જાય એટલે તમારો ચતુષ્કોણ થઈ જાય તૈયાર, તમારો ચતુષ્કોણ થઈ જાય તૈયાર। તો હવે જે યુએમપી એ માગેલ ચતુષ્કોણ છે, રચનાના મુદ્દામાં છેલ્લે લખી દેવાનું કે ચતુષ્કોણ જે યુએમપી એ માગેલ ચતુષ્કોણ છે તો આ થઈ ગયા તમારા રચનાના મુદ્દા। તો આ સાથે તમારું ચતુષ્કોણ જે યુએમપી ની રચના થાય છે પૂર્ણ। તો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પ્રશ્ન સાથે। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।